મિત્રો પ્રશ્ન છે આપણી પાસે, ફ્રેન્કલ ક્ષતિ અને સોટકી ક્ષતિ પર ટૂંક નોંધ લખો. હવે જોજો અહીંયા પ્રોપર લખાણ તમને આપેલું છે, બે માર્કનો ક્વેશ્ચન છે, બે માર્કને અનુરૂપ બંને પોઈન્ટ કવર કરવાના છે, જેમાં એક આપણે સિમ્પલ આકૃતિ દર્શાવશું, આકૃતિ સાથે લખાણ પણ આપશું અને ઉદાહરણ આપશું. જોજો અહીંયા આપણે આકૃતિ જે જ્યારે એની બનાવશું, આકૃતિમાં તમે વિચારો કે પહેલાં તો આ ક્ષતિ જે છે કેની માટે છે, તો ભાઈ ફ્રેન્કલ અને સોટકી ક્ષતિ આયનીય ઘન પદાર્થમાં ઉદ્ભવે. કેમાં ઉદ્ભવશે? તો આયનીય ઘન પદાર્થની અંદર ઉદ્ભવશે. વેરી ગુડ. ચાલો એ પહેલા પોઈન્ટ લખવો જરૂરી છે, બંને માટે પહેલા પોઈન્ટ લખશું. હવે એની આકૃતિની અંદર ફ્રેન્કલ ક્ષતિ અને સોટકી ક્ષતિની અંદર આવી રીતે ચાર અણુઓ દર્શાવી દો તમે. ક્લિયર? પ્લસ તો માઇનસ, પ્લસ તો માઇનસ, પ્લસની બાજુમાં કોણ હશે? માઇનસ, તો પ્લસ, તો કંઈ માઇનસ, તો કંઈ પ્લસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, ગોઠવાઈ ગયું. હવે આ આકૃતિ હતી કમ્પ્લીટ પદાર્થની. ક્ષતિ ક્યારે ઉદ્ભવે? પદાર્થ બનતો હોય ત્યારે, અથવા એની ઉપર કોઈ અસર થઈ હોય તાપમાનની, દબાણની. તો આ આયનીય ઘન પદાર્થ છે, એટલે જો મેં આયનો દર્શાવી દીધા પ્લસ અને માઇનસ, હવે આમાં મારે ક્ષતિ ઉદ્ભવી છે. ક્ષતિ ઉદ્ભવવા માટે મારે એટલું જ કરવાનું છે કે કોઈ નાનો ઘટક, જોજો વધુ નાના આયનો, નાના આયનો કોણ હોય ભાઈ? નાના આયનો કોણ હોય? તો કે ધન આયનો. કેવા હોય? નાના. તો આમાંથી કોઈ એક નાનું આયન, ધન આયનને હું ગોતી લઉં. માની લો કે આ મારો ધન આયન અહીંથી ગાયબ થઈ ગયો. શું વાત છે? હા. અને અહીંયા કંઈક ગરી ગયો, અહીંયા કંઈક ગરી ગયો. હજુ આ બહુ મોટો વિસ્તાર થયો, પરંતુ આટલું મેં દર્શાવ્યું તો તમને દેખાય છે. અહીંયા અહીંયા જે છે ખાલી સ્થાન થઈ ગયેલ છે, ખાલી સ્થાન થઈ ગયું. મિત્રો આ એની રિક્ત જગ્યા થઈ ગઈ. આ આંતરાલ્ય એટલે આ બે ભાગ થઈ ગયું. આ થઈ ગયું રિક્ત ક્ષતિ પણ ઉદ્ભવી, રિક્ત ક્ષતિ પણ ઉદ્ભવી. અને આ ક્ષતિને કઈ કહેશું આપણે? આંતરાલ્ય, આંતરાલ્ય, આંતરાલ્ય ક્ષતિ પણ ઉદ્ભવી ગઈ. ઓકે, તો આ બે વસ્તુ. બીજું મને એમ કહો કે ક્યાંક જતો રહ્યો બહાર? નહીં, અહીંયા અહીંયા છે. મતલબ કે ઘનતામાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે એના મુદ્દા જોઈએ. પહેલો મુદ્દો, આ બંને ક્ષતિ આયનીય ઘન પદાર્થમાં હોય છે. પહેલો પોઈન્ટ લખીએ છે ફ્રેન્કલ ક્ષતિ. આકૃતિ આપણે સમજી લીધી. હવે જોજો પોઈન્ટ, વધુ નાના આયનો જેવા કે ધન આયનો પોતાના સ્થાનમાંથી અન્ય આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાઈ જાય છે. શું કામ આવું થયું? એનું કદ નાનું છે એટલે. ઓકે, પછીનો પોઈન્ટ, પરિણામે પોતાના મૂળ સ્થાન પર, એટલે જે એનું પોતાનું મૂળ સ્થાન હતું ત્યાં એક રિક્ત ક્ષતિ ઉદ્ભવે છે. ખાલી થઈ ગયું. આ ક્ષતિથી પદાર્થની ઘનતામાં ફેરફાર થતો નથી. આ મહત્વનો પોઈન્ટ છે. ઉદાહરણ ZNS, AgCl, AgBr, AgA. હવે આ તો વાત કરી લીધી આપણે ફ્રેન્કલની. હવે વાત આપણે કરીએ મિત્રો સોટકી ક્ષતિ જે છે. સોટકી ક્ષતિની અંદર પણ આપણે આકૃતિ દર્શાવવાની થશે. સોટકી ક્ષતિની અંદર પણ તમે આવી રીતે ચાર દર્શાવી દો, બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર. રેડી? તો કે ભાઈ પ્લસ તો માઇનસ, પ્લસ માઇનસ, પ્લસની નીચે માઇનસ, માઇનસની નીચે પ્લસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ. અત્યારે જો ઓવરઓલ વીજભાર શું થઈ ગયો? ઝીરો. આ ખાસ ધ્યાન રાખવાનું. આયનીય પદાર્થનો કંઈ આયનના વીજભાર હોય, આયનીય પદાર્થ તો ઓવરઓલ જેટલા પ્લસ એટલા શું હોય? માઇનસ. પહેલાં આકૃતિ થોડીક સમજી લઈએ. આ પદાર્થ છે, મેં કીધું કે ક્ષતિ ક્યારે ઉદ્ભવે? પદાર્થનું નિર્માણ થતું હોય, એની ઉપર દબાણ કે તાપમાન અથવા કોઈ મિશ્ર થતું હોય ત્યારે ઉદ્ભવશે. ઓકે, અહીંયા શું થશે? વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેશે. આ પહેલા પોઈન્ટ, સરખી સંખ્યામાં ધન આયન ને ઋણાયન. માની લો કે એક ધન આયન ગયો તો એક ઋણાયન જશે, બે ધન આયન ગયા તો બે ઋણાયન જશે, ત્રણ ધન આયન ને ત્રણ ધન આયન ગયા તો ત્રણ ઋણાયન પણ જશે. તો માની લો કે અહીંથી, જોજો અહીંથી હું કોઈ, અહીંથી માની લો કે હું કોઈ પ્લસને ગાયબ કરું છું. અહીંથી હું કોને ગાયબ કરું છું ભાઈ? તો કે અહીંથી હું કોઈ પ્લસને ગાયબ કરું છું. રેડી? તો ક્યાંકથી માઇનસ પણ ગાયબ થઈ ગયેલું હશે, ક્યાંકથી માઇનસ પણ ગાયબ થઈ ગયેલું હશે. તો માઇનસ પણ ગાયબ થઈ ગયું હશે. રેડી? આપણી પાસે છે તે આયર્યું. ઓકે, ક્યાંકથી માઇનસ પણ ગાયબ થઈ ગયેલું હશે. જોજો અહીંયા, બરાબર, આ આપણો હતો પદાર્થ જેમાંથી એક પ્લસ અને એક માઇનસ દૂર થઈ ગયેલું છે. તો બે જગ્યાએ, એક તો અહીંયા
જે જગ્યાએથી પ્લસ ગાયબ થયો છે ત્યાં તમને દેખાય છે પ્લસ ગયું, અને કયા બે જગ્યાએથી ખાલી સ્થાન થઈ ગયા. સ્થાન કેવા થઈ ગયા? ખાલી. તો એનો અર્થ એવો થયો જેટલા પ્લસ ગયા એટલા માઇનસ ગયા. તો પહેલા પ્રથમ તો અહીંયા એક પોઈન્ટ બીજો આપણે લખશું કે પદાર્થની ઘનતામાં પદાર્થની ઘનતા ઘટશે. પદાર્થની ઘનતા ઘટશે શું કામ? આયનો ઘટ્યા ને, આયનો ઘટ્યા એટલે પદાર્થની ઘનતા શું થશે? ઘટશે. ઓકે જોજો અહીંયા આ એક પોઈન્ટ છે એટલે વચ્ચે હું નથી આને નાખતો, અહીંયા લખી નાખું છું, આને જવા દઉં. ઓકે બે મિનિટ આને આપણે મસ્ત રીતે લખવું પણ જરૂરી હોય છે કે જેથી તમને પ્રોપર માર્ક પણ મળી શકે. ઓકે ચાલો જોજો અહીંયા લખી નાખું, પદાર્થની ઘનતા ઘટે છે. પદાર્થની ઘનતા ઘટે છે. ઓકે ચાલો જોજો, વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે તેમ સરખી સંખ્યામાં ધન આયન અને ઋણ આયનો પોતાના મૂળ સ્થાનેથી ગુમ થયેલ હોય છે. પદાર્થની ઘનતા ઘટે છે. આ ક્ષતિમાં ફક્ત રિક્ત ક્ષતિ ઉત્પન્ન થાય, આંતરાલીય નથી એ કઈ, ખાલી જગ્યા જ પડી છે. કોણ કોણ દર્શાવે? NaCl, KCl, CaCl અને AgBr. હવે જોજો આમાં તમારે એક લાઈન લખવી જરૂરી છે. તમે તો સાહેબ અહીંયા AgBr લખ્યું છે, જુઓ અહીંયા જે આપણી પાસે છે અહીંયા પણ આપણી પાસે જે છે AgBr છે, અને અહીંયા પણ આપણી પાસે શું છે? AgBr. તો આપણે અહીંયા કરશું નોંધ કરીને લખશું કે AgBr માં ઉપરોક્ત બંને ક્ષતિ ઉદ્ભવે છે. ક્લિયર થઈ ગયું? તો આટલું તમે લખશો તમને પૂરેપૂરા માર્ક પ્રાપ્ત થવાના છે.